એવાએ મહાપુરુષની ગેરહાજરીમાં આપણા બધાના સંપર્ક પણ તૂટી ગયા, છૂટી ગયા. આજે નાના સ્વરૂપે ચોમાસાના એન્ડમાં અમે નક્કી પણ કર્યું હતું કે આપણે બધાને ભેગા કરીએ, પણ જ્યાં જ્ઞાન પાછામાં આવી ત્યાં ફરી પાછું ગુજરાતમાં લોકડાઉન આવ્યું. અમે કીધું અત્યારે મૂકો બાજુ પર, અને આજે 7 માર્ચનું જે નક્કી કર્યું તો વળી સમાચાર આવે કે ભાઈ મુંબઈમાં પાછો ફાટ્યો છે. હવે કીધું છે ને આવવું એ આવે, આપણે તો એક કરીને, અને મુંબઈવાળા તો પણ બહુ સારી સંખ્યામાં આવ્યા છે, મહારાષ્ટ્રના પણ આવ્યા છે. તો આવા કાળની અંદર મારો તમારો સંપર્ક જેવો સાંધી રહ્યા છે, એક વર્ષથી નહીં છેલ્લા 7 વર્ષથી, કોઈ પણ જાતની સ્પૃહા રાખ્યા વગર, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર, જેમણે મને માત્ર ગુજરાત અમદાવાદમાં નહીં, ગુજરાતમાં નહીં, માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વના સ્તર સુધી પહોંચાડવામાં, મને એટલે કે મારા દ્વારા પ્રભુના વચનોને આખા વિશ્વ સુધી પહોંચાડવામાં જેઓ ઓક્સિજન પાઇપ બનીને રહ્યા છે, પ્રાણવાયુ જેવા બની રહ્યા છે, અને છેલ્લા 3 વર્ષથી, આ 4 માર્ચના સુકૃત સેન્ટરને 3 વર્ષ પૂરા થયા, આ 3 વર્ષમાં ઢગલાબંધ પ્રવૃત્તિઓ સુકૃતની અંદર થઈ, આ તમામ પ્રવૃત્તિઓમાં વગર કીધે જેમની ટીમ સામેથી આવી જાય અને બધા જ વિડીયોઝ ઉતારી અને સુકૃતને એક મજબૂત ડેટા બનાવી આપ્યો, તો જેમણે આવા 2 પાંખે કામ કર્યા, નંબર 1 મારા પ્રવચનોને છેક વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું અદભુત કામ કર્યું છે, અને નંબર 2 સુકૃતની તમામ પ્રવૃત્તિઓનો ડેટા મજબૂત ભેગો કરી આપ્યો છે, અને આમાં એમણે ક્યારેય 1 રૂપિયાની અપેક્ષા તો નથી રાખી, પરંતુ મારું ઇન્વોલ્વમેન્ટ પણ એમણે ક્યાંય અપેક્ષિત નથી રાખ્યું. પોતાની રીતે જ આખા પ્રવચનનો વિડીયો લઈ લેવાનો, પોતાની રીતે સાંભળી એનું એડિટિંગ કરવાનું, પછી પોતે જ 5-7 મિનિટનો ક્રોપ કરી એનો વોટ્સએપ બનાવવાનો, અને પછી રોજ રાત પડે આવી જાય છે ને તમારે ત્યાં, રોજ રાત પડે અને તમારા ઘરમાં 12-1ની વચ્ચે મોકલી આપે છે, એવા ભરતભાઈ ધોળકિયા. છેલ્લા આ ભરતભાઈ ધોળકિયા, ધોળકિયા પરિવારના એમના મોટાભાઈ, એટલે કે મોટાભાઈ ભરતભાઈ, એમના નાના ભાઈ છે અલ્પેશભાઈ. આ અલ્પેશભાઈએ મને એકવાર કીધું કે મુંબઈનો એક બહુ મોટો મુસ્લિમ પંથનો શ્રીમંત શ્રેષ્ઠી કહી શકાય, એણે જ્યારે માતા પિતાના વિડીયો સાંભળ્યા, એમણે ધોળકિયા પરિવારને એક સરસ મજાનો ગિફ્ટ સેટ મોકલી આપ્યો કે ભાઈ તમે અમારા જીવનને પરિવર્તન કરી દે એવા અદ્ભુત આ પ્રવચનો મોકલાવો છો, એની સામે અમારી આ ભેટ તો તુચ્છ છે, છતાં તમે એનો સ્વીકાર કરજો. અજયનો માં રાજપૂત હોય, દરબાર હોય, પટેલ હોય, આવા કેટલાની તમને વાત કરું. અમે ગિરધરનગર ગયા હતા, ગજાધિપતિની સાથે એક અજયનભાઈના બંગલામાં ઉતર્યા હતા, ઉપાશ્રયમાં ઉતરી શકાય એમ નતું. એ અજયનભાઈના બંગલામાં ઉતર્યા ને રોજ રાત્રે પ્રવચન થાય, હું પ્રવચનમાં જતો હતો, એ ભાઈ મારી સાથે આવે, એમાં એના પર એક જણનો ફોન આવ્યો કે તને હું વોટ્સએપ મોકલું છું, જૈન સાધુનું છે, સાંભળવા જેવું છે. સાવ મારી નજર સામે બનેલી ઘટના કહું છું. ઓલા ભાઈએ તરત ચાલુ કર્યું, મેં કીધું ભાઈ અત્યારે તો હું કહ્યું પ્રવચન સાંભળવું નથી, મને કે સાહેબ 1 મિનિટ. જેવું એને ખોલ્યું એટલે મારું જ પ્રવચન, એને બંધ કર્યું. પછી એને ઓલા ભાઈને કીધું કે તે જેને મોકલ્યું છે ને એની સાથે અત્યારે હું ઉભો છું. ઓલો બેભાન થઈ ગયો અડધો, ક્યાં બાત રે, તારા ઘરે જ મારા સાહેબ પધાર્યા? તો કે હા, મારા ઘરે જ પધાર્યા છે. આવા બધા જે પરિવર્તનોની વાત કરીએ ને તો 3 કલાક ઓછા પડે, પણ ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે, આજે જ્યારે ઉપાશ્રયમાં જેને પ્રવચન સાંભળવાનું ઘટતું જાય છે, એવા સમયે આપવાદિક રીતે તમારા સુધી પહોંચાડવાનું આ કાર્ય ભરતભાઈ ધોળકિયા નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. એમના ભાઈ અલ્પેશભાઈ અને એમનો સન સપન, આ 3ની જોડી છે. એવી જ રીતના એમની આખી ટીમ, અમારા જેપીભાઈ હોય, અમિતભાઈ હોય, અક્ષતભાઈ હોય, આ બધા
એટલા દિલથી એક દિવસ પ્રતિષ્ઠા હતી, અંજન સલાકાના બધા પ્રોગ્રામ કર્યા, પ્રતિષ્ઠામાં આ સ્ટાફના ભાઈને આવવા ન મળ્યું. મને કે મારા કમનસીબ કે મને પ્રતિષ્ઠા જોવા ન મળી. એક અજૈન થઈને એને પરમાત્માની પ્રતિષ્ઠામાં વિડીયો ઉતારવા ના મળ્યો તો પોતે કમનસીબ માને છે. આ એવો પરિવાર છે કે એણે પોતાના આખા સ્ટાફને પણ ધર્મિષ્ઠ બનાવી દીધો છે. આવા આખા ધોળકિયા પરિવારની એમને ખબર નથી, પણ અમારા સુકૃત પરિવારના સુકૃત સેન્ટરના ટ્રસ્ટી અમરભાઈ એમની ઈચ્છા હતી કે સાહેબ આપના જતા પહેલા આપની નિશ્રામાં આ 7 વર્ષથી આપેલા યોગદાનને અમે તો શું બિરદાવી શકવાના, પણ આપના મુખેથી 2 શબ્દ એમના માટે બોલાય તો અમારા બધાની છાતી ગજગજ ફૂલશે. માટે આજે સુકૃત સેન્ટર દ્વારા ધોળકિયા પરિવાર અને એમના સ્ટાફનું 1-5 મિનિટ બહુમાન કરવામાં આવે છે. આ બહુમાન એટલે એમનું બહુમાન છે એમ કહેવા કરતા, એમણે જે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે ને, આ સેવાનું બહુમાન છે. એમણે ક્યારે અપેક્ષા પણ નથી રાખી. ઇવન એ તો ત્યાં સુધી કહે છે આપ હવે જ્યાં જવાના હો, જ્યાં જ્યાં પ્રવચનો હોય, વિશિષ્ટ પ્રવચન મને કહેજો, મારી ટીમ ત્યાં પહોંચી જશે. આજે આખા ગુજરાતના આટલી ઊંચી પોસ્ટ ઉપર બેઠા હોવા છતાં, ચાહે ભવરભાઈની દીક્ષા હોય તો એમાંય તમને ધોળકિયા મળે, એવા મોટા મોટા જેટલા જીન શાસનના પ્રસંગો છે એમાં ધોળકિયા સૌથી આગળ પડતા હોય છે. આજે સુકૃત સેન્ટર, સુકૃત પરિવાર એમનું બહુમાન કરવા માંગે છે. 5 મિનિટ માટે બધા એ બહુમાનને વધાવી લે છે. મેં પહેલા જ ખુલાસો કર્યો કે આ તમારું બહુમાન નથી, આ તમારી સેવાનું બહુમાન. સંઘ ભંગ અત્યારે સંઘ કે તમારે માન્ય કરવાનું જ હોય. ટીમ આખો સ્ટાફ એટલો સરસ એમને મળ્યો છે ભરતભાઈને, કે જેના કારણે અમારે કાંઈ કહેવું જ ન પડે, બધું જ પોતાની રીતે ચાલ્યા કરે.